છેલ્લે મામલે વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમે બધા સ્વસ્થ છો તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું મિત કાછડિયા ધોરણ 9 વિષય ગણિત સાથે ઉપસ્થિત થયો છું વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય ગણિતમાં ચેપ્ટર 7 માં સ્વાધ્યાય 7.49 દાખલાનો અભ્યાસ કરી રહ્યા હતા તેમાં આપણો અગત્યનો ટોપિક હતો કે મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય નાના ખૂણાની સામેની બાજુ નાની હોય ઉલટ કે મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય અને નાની બાજુની સામેનો ખૂણો કેવો હોય નાનો તેમાં આપણે સ્વાધ્યાય 7.4 માં મેઇન દાખલો ત્રીજો રકમ આપેલી છે કે આકૃતિમાં ખૂણો B લેસ ધેન ખૂણો A એક આકૃતિ આપેલી છે આપણને સાબિત કરો કે AD લેસ ધેન BC આપણે એવું સાબિત કરવાનું છે કે આ AD બાજુ છે તો BC બાજુ કરતા નાની છે ત્રિકોણ લઈ ત્રિકોણ OBE માં ત્રિકોણ OBE માં આપણે રકમ કીધું છે ખૂણો B લેસ ધેન ખૂણો A B ખૂણો હોય એક નાનો B ની સામેની બાજુ OA ડેફિનેટલી કેવી થાય A ખૂણો સામેની બાજુ OB કરતા કેવી થાય નાની થાય ને હવે ત્રિકોણ ODC છે ત્રિકોણ ODC માં ત્રિકોણ ODC માં આપણે શું આપ્યું છે C લેસ ધેન D ખૂણો C લેસ ધેન ખૂણો D C ની સામેની બાજુ OD લેસ ધેન D ની સામેની બાજુ OC નંબર 2 તો આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરીએ સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા એક અને બેનો સરવાળો કરી OA પ્લસ OD લેસ ધેન જો આ વચ્ચે બરાબર નથી લેસ ધેન આપણે લેસ ધેન મૂકવાના OB પ્લસ OC OA અને OD OA અને OD એ સરવાળો શું થાય AB લેસ ધેન BC જે આપણે શું કરવાનું હતું સાબિત કરવાનું કે AD લેસ ધેન BC કીધું ને તમને કે AD લેસ ધેન સાબિત કરો BC થઈ ગઈ ચાલો ત્યાર પછી જે દાખલા નંબર 4 શું કીધું છે કે AB અને CD એ ચતુષ્કોણ ABC ની સૌથી નાની અને સૌથી મોટી બાજુ છે તો આકૃતિ મેં આપણે કીધું એક આકૃતિ એક છે સૌથી નાનું બાજુ છે અને બીજી AB એ સૌથી કેવી બાજુ છે ના AB સૌથી નાનું છે અને CD સૌથી મોટી બાજુ છે તો સાબિત કરો કે ખૂણો A લેસ ખૂણો A ગ્રેટર ધેન ખૂણો C કે ખૂણો A છે એ C કરતા કેવો હોય મોટો એવો સાબિત કરવાનું છે અને ખૂણો B એ D કરતા કેવો હોય મોટો એવો સાબિત કરવાનું છે પેલા આપણે ત્રિકોણ દોરી એસી વિકર્ણ રચો આપણે શું કહીએ એક એસી વિકર્ણ રચો આગળ રચી દીધો હવે આપણને ખબર છે આ ચતુષ્કોણની સૌથી નાની બાજુ ચતુષ્કોણની કેવી સૌથી મોટી બાજુ તો ત્રિકોણ એબીસી માં તેમાં ત્રિકોણ એબીસી માં
AB less than BC. Hai na? Că nu. Sau tine ani baju hoi. Că BC cărta la BU hoi. Nani ju hoi. Că AB ni sami nu cunu cunu thai. AB ni sami nu cunu cunu ACB. Less than. BC ni sami nu cunu kio thai. A, cunu BAC. समीकरण एक पे आता बरोबर चल હવે બીજો ત્રિકોણ લે ત્રિકોણ ABC ABC માં CD બાજુ છે CD ઈ કેવી છે ત્રિકોણ ની સૌથી મોટી બાજુ કરે તો CD greater than AD તો CD ની સામે નો ખૂણો કયો થાય ખૂણો CD ની સામે નો ખૂણો ખૂણો CAD greater than AD ની સામે નો ખૂણો કયો થાય ખૂણો ACD કયો થાય ખૂણો ACD બરોબર અને આપણે આમ પણ લખી શકાય કે ખૂણો ACD less than ખૂણો CAD સમીકરણ 2 થઈ હવે 1 અને 2 નો સરવાળો કયો થાય समीकरण एक अने बेनो सरोवर करता तेथी कुनो ACB प्लस कुनो ACD बरोबर ACB अने ACD इसमें थाय लेस देन कुनो BAC प्लस खूनो BAC प्लस खूनो CAD ACB आखूनो ACD आखूनो એટલે કયો ખૂણો થાય ખૂણો BCD less than BAC અને બીજો ખૂણો CAD એટલે આ બે ખૂણો સરવાળો કયો થાય ખૂણો BAD तो BCD है कोण BCB એટલે સામેની બાજુ કઈ થાય તો સામે શું કરવાનું તો A greater than C તો જો આને આમ પણ લખી શકાય કે ખૂણો BAB greater than ખૂણો BCD તેથી ખૂણો A greater than ખૂણો C થઈ ગયું તો બીજું સાબિત કરવા કીધું હતું એ આપણે સાબિત જ કરો લખી નાખવાનું કે આ જ પ્રમાણે ખૂણો B greater than ખૂણો D સાબિત થાય એ સાબિત કરવા તમારે બીજી વિકર્ણ લેવાનો એટલે શું થઈ જાય સાબિત થઈ જાય તો ત્યારબાદ પાંચમો દાખલો જોઈએ શું કીધું છે કે આકૃતિમાં BR greater than PQ એક આકૃતિ આપેલી આપણે PR greater than PQ એટલે PR બાજુ છે PQ બાજુ કરતા મોટી છે PSA ખૂણો QPR નો દ્વિભાજક છે આ PS છે ખૂણો QPR નો શું છે દ્વિભાજક છે તો સાબિત કરો કે ખૂણો PSR આ ખૂણો PSR આ ખૂણો greater than PSQ આ PSR છે યા PSQ કરતા કેવો છે મોટો ખૂણો છે ઉપર શું એવું શું કરવાનું આપણે સાબિત કરવાનું છે ચાલો લખી કે PSA ખૂણો QPR નો દ્વિભાજક
Se nu-i bagi acolo sunte. E cum am trăcat, ai deci cu 1. PS bărabăr 1. RPS bărabăr 1 acest mai bine. UPS cum a... RPS cum a picat cu tăi. 1 acest mai bine cu 1. UP, R. E cu tăi. UP, R. Că dacă e cu tăi, ărdu tăi. Tăi că nu tăi. Hai. Că la însămnitorul e că e de aprea. Hove. Apoi am găsit să vedem cu un PS arc pe tricon PQS nu băiți spun. PSQ pe tricon PS arc nu băiți spun. Lăchi să vedem cu lăchi cu un PS arc E tricon PS arc E tricon PQS. Ane. Bijo cu un PSQ pe tricon PSQ e tricon, PSR. Ano. Bărispon. Ce? Ce o să-i luăm? Bărispon. Bărispon e PSR. Păteți. PSR bărat. Ce tu m-a făcut PSR? M-a băi cu un întreroj de probe. Păteți. Cu un Q plus cu un Q PS. અને હવે આની વાત કરીએ PSQ ઇકોલો બેઝ પણ આ ને તેને હું માપતા એક ખૂણો R + ખૂણો SPR જો આ બેઝ પણ હોય બેઝ પણ માપે તો અંતઃસમકોણના સરવાળા જેટલા હોય હવે આપણે ત્રિકોણમાં કીધું છે કે ત્રિકોણ PQR માં PRQ માં ત્રિકોણ PQR માં PR greater than PQ આવો આપણે રકમમાં કીધું તો PR બાજુ ને PQ કરતા કેવી રીતે મોટી છે તો PR ની સામેનો ખૂણો કયો થાય ખૂણો Q ઠીક કેવો હોય મોટો કોના કરતા PQ ની સામેનો ખૂણો ખૂણો R થાય કે ખૂણો Q greater than ખૂણો Q ખૂણો R હવે એમાં આપણે એકના છેદમાં બે ક્યુ પી આર ઉમેરી બે બાજુ ખૂણો ક્યુ પ્લસ ખૂણો એકના છેદમાં બે ખૂણો ક્યુ પી આર ગ્રેટર દેન ખૂણો R પ્લસ એકના છેદમાં બે ખૂણો ક્યુ પી આર પેલો આપણે ઉમેરી દઉં ખૂણો ક્યુ ક્યુ એક છેદમાં બે ક્યુ પી આર એટલે શું થાય ક્યુ પી એસ એટલે આર પી એસ થાય તો એક છેદમાં બે ક્યુ પી એસ જેથી આપણે શું લખી ખૂણો ક્યુ પી એસ ગ્રેટર છે ખૂણો આર ખૂણો આર પી એસ ક્યુ પ્લસ ક્યુ પી એસ એટલે ખૂણો ક્યુ પ્લસ UPS તો કયો ખૂણો થાય હાલ અહીંથી આપણે કરવાનું કે ખૂણો Q આપણે શું કર્યું એક ખૂણો Q આ બીજો ખૂણો QPS નો મતલબ શું શું કામ આપણે એવું કર્યું
4 જોઈએ શું કીધું છે સાબિત કરો કે રેખાની બહારના બિંદુમાંથી રેખા પર દોરે લંબ રેખાખંડ દોરે લંબ રેખાખંડ સૌથી નાનો રેખાખંડ હોય છે આ એક રેખા છે રેખા ઉપર એક લંબ દોરેલો આપણે બિંદુ P કઈ બિંદુ M કઈ લંબ એટલે 90 નો ખૂણો બનાવે છે એક બાર એક કોઈ બિંદુ છે આ M બિંદુ છે શું કીધું છે આપણને કે રેખાની બહારના બિંદુમાંથી રેખા પર દોરેલ લંબ રેખાખંડ દોરેલ લંબ રેખાખંડ સૌથી નાનો રેખાખંડ હોય છે આ બહારના બિંદુમાંથી દોરેલ રેખા એ આ PM કરતા કેવી હોય મોટી હોય એટલે કે લંબ રેખાખંડ છે ને એ સૌથી કેવી બાજુ છે નાની બાજુ નું આપણે શું કરવું છે સાબિત કરવું છે કે બહારના બિંદુમાંથી P બિંદુમાંથી રેખાખંડ ઉપર દોરેલ બે બાજુ છે કે P બિંદુમાંથી N રેખાખંડ દોરેલો P રેખાખંડ અને PM છે PM એ લંબ છે PM એ લંબ છે નહીં તમારે સાથે શું કરવાનું છે કે આ PM એ મોટી બાજુ છે કે રેખાના બહારના બિંદુ P માંથી લંબ રેખાખંડ PM દોરેલ છે અને બીજો રેખાખંડ BM દોરેલ છે તેથી ત્રિકોણ PMNA કાટકોણ ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ જો કાટકોણ ત્રિકોણ કર્ણ એ કેવી બાજુ સૌથી મોટી બાજુ જો અહીંયાથી તમે એક આ PN લીધું ઉદાહરણ તરીકે અહીં છે PN1 બીજું એક બિંદુ નજીક લ્યો N1 ત્રીજું એક બિંદુ લ્યો N2 દરેક સંજોગોમાં કેવો ત્રિકોણ બનશે કાટકોણ ત્રિકોણ બનશે આ ખૂણો કેવો બનશે કાટખૂણો બનશે કાટખૂણો સામે બાજુ કર્ણ એ કેવી હોય સૌથી મોટી બાજુ હોય આ બાજુ સૌથી મોટી હોય તો PN કેવી હોય લંબ રેખાખંડ થાય કઈ બાજુ થાય નાની બાજુ લંબ દોરેલું હોય તે કેવો હોય હંમેશા નાનો હોય તેથી PN કેવો છે નાનો હોય કોના કરતા PM કેવો છે નાનો છે PN1 PM નાનો છે PN2 તેથી દરેક વખતે લંબ રેખાખંડ હોય તે કેવો હોય એટલે બીજી રેખાખંડ દોરે એટલે કરતા કેવો હોય નાનો હોય તેથી રેખાના બહારના બિંદુમાંથી દોરે લંબ રેખાખંડ સૌથી નાની તો સૌથી નાનો રેખાખંડ છે કેવો હોય સૌથી નાનો રેખાખંડ મિત્રો આપણે ચેપ્ટર 7 પૂર્ણ કરેલું છે જોઈએ અમુક દાખલા એવા હશે કે જે આપણે કરવા લાયક હશે તે હજી આપણે આગળ કરશું ત્યાં સુધી કરેલો હશે પ્રભાવ બાકી ઉપમા દાખલા લખવાના છે જય મહાદેવ